ખાંભામાં ગાંધી ચોકમાં અકસ્માત થતા હોવાથી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, ત્યારે હાલ માર્ગ મકાન સ્ટેટના 90 નંબરના હાઈવે ઉપર આવેલ વળાંકમાં બંને બાજુ બમ્પ ન હોવાથી અવારનવાર અકસ્માતના બનાવો બનતા લોકો ભયભીત થઈ જવા પામ્યા છે. અમરેલી જિલ્લાના ખાંભા ગાંધી ચોકમાં અવારનવાર અકસ્માત થતા હોવાથી મામલતદાર શ્રી ખાંભાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, ત્યારે ખાંભાના ગાંધી ચોકમાં માર્ગ મકાન સ્ટેટના 90 નંબરના હાઈવે ઉપર આવેલ વળાંકમાં બંને બાજુ બમ્પ ન હોવાથી મેઇન બજારમાં વિકાસ પંથમાં મોટા મોટા ખાડાઓ પડી જવા પામ્યા હોવાથી બાઇક સવારોના સરેરાશ 2-4 અકસ્માત બનાવો બનતા લોકો ભયભીત થઈ જવા પામ્યા છે. છાસવારે બનતા અકસ્માતના બનાવોમાં અવારનવાર 108ની સેવાઓ લેવી પડતી હોય છે, જ્યારે આજે સવારમાં 7-10ની વચ્ચે 4 અકસ્માતોમાં એક યુગલને ભયંકર અકસ્માત નડેલ હોય, કોઈ જીવલેણ અકસ્માતનો બનાવ બને તે પહેલા તાત્કાલિક અસરથી બંને બાજુ પહોળા બમ્પ બનાવવા તથા મેઇન બજારના ખાડા પૂરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરપંચ શ્રી અમરીશભાઈ જોશી, ભીખુભાઈ બાટાવાળા, દશરણસિંહ રાઠોડ, મહેશ કામડિયા, પરસોત્તમ આંબલિયા, સુરેશ મકવાણા, રવિજી દરેરા અને ગ્રામજનો હાજર રહ્યા હતા. ખાંભાની મેઇન બજારમાં બનાવવામાં આવેલ વિકાસ પથમાં 5 વર્ષ વીતવાથી અનેક જગ્યાએ ગાબડા પડી ગયા છે. ખાસ કરીને આગળ આવતા વળાકમાં છાસવારે ગાડીઓને અકસ્માત બનતા હોય, ખાડાઓને કારણે અકસ્માતો બનતા હોય. આ બાબતે માર્ગ મકાન સ્ટેટને અનેકવાર મૌખિકમાં રજૂઆત કરી છે, ગ્રામ પંચાયત દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે, અમારા દ્વારા ગઈકાલે રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં આ ગાબડા નથી પુરાતા અને આ વળાકમાં લાઇન નેચર ફાઉન્ડેશનની સંસ્થાની ઓફિસથી નજીક એક અને ગ્રામ પંચાયત કચેરી નજીક એક એવા બે જગ્યાએ પહોળા બમ્પ બનાવવામાં આવે તો છાસવારે બનતા અકસ્માતોના કારણે અનેક માનવ જિંદગીઓ ઉપર જોખમ સર્જાય છે. આજે સવારમાં એક નોકરિયાત દંપતિ નીકળ્યું, સાથે એનું બાળક હતું અને સવારના પોરમાં એનો અકસ્માત થયો, 108 બોલાવવી પડી. આ 2 મહિનામાં ઓછામાં ઓછી 4-5 વખત 108 બોલાવવી પડી છે અને માનવ જિંદગી હોમાય તે પહેલાં માર્ગ મકાન સ્ટેટ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા આ વળાકમાં બમ્પ મૂકી આગળના તમામ ગાબડા પૂરવામાં આવે, અન્યથા કોઈ જીવલેણ અકસ્માત થાય અને કોઈ માનવ જિંદગી હોમાય તો તેની સંપૂર્ણ જવાબદારી R&B સ્ટેટની અને ગુજરાત સરકારની રહેશે. સુરેશ મકવાણા સાથે અશોક મણવનનો રિપોર્ટ, અમરેલી.